મહત્તમ તાપમાન, ચલો સોમવારનું મહત્તમ તાપમાન કેટલું છે? 35.4 ડિગ્રી સેલ્સિયસ, આને કહેવાય ડિગ્રી અને સેલ્સિયસ. અને ન્યૂનતમ તાપમાન કેટલું છે સોમવારનું? ન્યૂનતમ તાપમાન 23.9, માઇનસ કરવાનું 23 પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 9 ડિગ્રી સેલ્સિયસ, 9 ની નીચે આવો અને પોઈન્ટ ની નીચે પોઈન્ટ. રેડી? 4 માંથી 9 નો જાય તો અહીં આવશે 14 અને અહીં આવશે 4. 14 માંથી 9 જાય તો કેટલા વધે? તો કે 5 ડિગ્રી સેલ્સિયસ. એમ પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 4 માંથી 3 જાય તો વધે 1, 3 માંથી 2 જાય તો વધે 1. તો જવાબ શું આવ્યો? બે વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે 11.5 ડિગ્રી. હવે જોઈએ દાખલા નંબર 3. સોમવારનું ન્યૂનતમ તાપમાન ત્રીજો પ્રશ્ન, બુધવારના મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત જણાવો. ચલો બુધવારનું મહત્તમ તાપમાન કેટલું છે ત્રીજામાં? તો જે બુધવાર ગણવાનું એમાં એનું મહત્તમ તાપમાન કેટલું છે? તો કે 35.7 ડિગ્રી સેલ્સિયસ. અને ન્યૂનતમ તાપમાન કેટલું છે? માઇનસ કરવાનું. ન્યૂનતમ તાપમાન છે 23.6 ડિગ્રી સેલ્સિયસ. બુધવારના બુધવારવાળા જોવાનું છે. રેડી? ચલો 7 માંથી 6 જાય તો 1 ડિગ્રી સેલ્સિયસ લખી નાખવાનું. પોઈન્ટ 6 પોઈન્ટ, 5 માંથી 3 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1. બુધવારનો મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત છે 12.1 ડિગ્રી સેલ્સિયસ. ફરીથી બુધવાર પહેલા 12 જોવાનું, 12 વાળું પ્રશ્ન જોવાનું. એનું મહત્તમ તાપમાન લખવાનું 35.7 ડિગ્રી સેલ્સિયસ, ન્યૂનતમ લખવાનું 23.6. બે ની બાદ બાકી 7 માંથી 6 જાય તો 1, 5 માંથી 3 જાય તો 2. પોઈન્ટ ની નીચે પણ અંકો ન ખબર પડે આડાવડા થઈ જાય તો પેલા પોઈન્ટ કરી નાખવાનું અને પછી અંકો લખવાના. રેડી? અને 3 માંથી 2 જાય તો 1. હવે જોઈએ ચોથું. તો ચોથું છે સોમવારનું ન્યૂનતમ તાપમાન. યાદ રાખજો સોમવારનું ન્યૂનતમ, સોમવારના લખવાનામાંથી ન્યૂનતમ તાપમાન લેવાનું. બુધવારના ન્યૂનતમ એટલે બુધવારના લખવાનામાંથી ન્યૂનતમ લેવાનું કરતાં વધારે છે કે ઓછું અને કેટલું? તો પહેલાં સોમવારનું તાપમાન લખવાનું જોવાનું. સોમવારનું ન્યૂનતમ તાપમાન છે કેટલું છે? 23.9 ડિગ્રી સેલ્સિયસ. અને બુધવારનું ન્યૂનતમ છે 23.6 ડિગ્રી સેલ્સિયસ. તો કોનું વધારે છે? સોમવારનું વધારે છે. તો લખવાનું પેલા લખવાનું સોમવારનું ન્યૂનતમ તાપમાન
મંગળવારના મહત્તમ તાપમાન અને બુધવારના ન્યૂનતમ તાપમાનનો તફાવત. ચલો મંગળવાર અહીંયા જો જે 2 શૂન્ય એટલે 2 અંકી આગળ પોઈન્ટ આવશે ને આપણી પાસે
દશાંશ બોલવાનું, આને બોલવું હોય તો આને મને ત્રણ દશાંશ